આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેને કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી. આ વિડીયો તમે ફેસબુક ઉપર પણ જોઈ શકો છો. નીચે લિંક આપેલી છે. મારા બોસે મને દુકાનની અંદર જ પરસેવો વાળી દીધો અને હું થઈ ગઈ પરસેવે રેબઝેબ. મિત્રો, મારું નામ આરતી છે. હું 27 વર્ષની છું અને હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગું છું. મારો રંગ દૂધ જેવો સફેદ છે અને હું ગુલાબ જેવી ગુલાબી લાગું છું અને કોમળ છું. હું લેડીઝ કપડાં વેચવાની દુકાનમાં નોકરી કરું છું. આ દુકાનમાં કામ કરતા કરતા મારે 3 વર્ષ થઈ ગયા છે. હું સવારે આવું છું અને રાત્રે ઘરે જતી રહું છું અને ત્યારબાદ થોડો સમય પરિવાર સાથે વિતાવીને યુટ્યુબ ઉપર સમય કાઢતી હોઉં છું. જ્યારે હું આ દુકાનમાં કામે લાગી હતી ત્યારે મારી ઉંમર માત્ર 25 વર્ષની હતી. પરંતુ ધીમે ધીમે મારો અનુભવ વધતો ગયો, તેમ તેમ મારી ઉંમર પણ વધતી ગઈ. પરંતુ મારી વધતી ઉંમરની સાથે કોઈ વ્યક્તિ મારી સાથે આનંદ કરી શકે તેવું મને મળ્યું નથી, જેને કારણે મને ઘણી બધી ચિંતાઓ થતી હોય છે. સામાન્ય રીતે અહીંયા કપડાં વેચવાની દુકાનમાં મારી બોસ છે, તે પણ એક સ્ત્રી છે, જેને કારણે કોઈ પુરુષ મને અહીંયા જોવા મળતો નથી. પરંતુ જ્યારે અમારા બોસ એક ડીલ કરવા માટે મુંબઈ ગયા હતા ત્યારે તે સમયની અંદર તેના પતિ દુકાને આવતા હતા. તેઓ ખૂબ સરસ લાગી રહ્યા હતા અને સ્વભાવે પણ તેઓ ખૂબ સારા હતા. તેમની સાથે વાતચીત કરવાનું ઘણા બધા લોકોને ગમતું હતું. મને તેમની સાથે ખૂબ જ ખાસ આકર્ષણ રહ્યું હતું. હું તેની પાસે જતી હતી, બેસતી હતી અને તેની સાથે વાતચીત કરતી. ત્યારે મને ઘણી બધી મજા પણ આવતી હતી અને મારા બધા દુઃખો તેની સાથે વાત કરીને દૂર થઈ જતા હતા. ધીમે ધીમે હું તેમની નજીક જવા લાગી અને તે પણ મારી નજીક આવવા લાગ્યા. જ્યારે બપોરનું જમવાનું હોય ત્યારે પણ અમે સાથે બેસીને જમતા હતા, જેના કારણે મને તેની પ્રત્યે થોડો લગાવ થઈ ગયો. એટલે મેં તેમની સાથે ચેટિંગ કરવાનું ચાલુ રાખી અને ત્યારબાદ મેં તમને કહી દીધું કે તમે તો મને ખૂબ જ ગમો છો. ત્યારે તેણે મને કહ્યું કે તમે મને આ વાત કરી તે સારી કહેવાય, પરંતુ જો મારી પત્નીને આ વાતની ખબર પડી તો તે મને હેરાન કરી નાખશે. ત્યારે મેં તેમને કહ્યું કે આપણે બંને તો વાતચીત કરીએ છીએ અને આપણે જે કંઈ પણ કરશું તે તમારી પત્નીને કેવી રીતે ખબર પડવાની છે. તેને કારણે તેણે મને ઈશારામાં હા પાડી હોય તેવું મને લાગ્યું. ત્યારબાદ દુકાન સામાન્ય રીતે 9 વાગ્યા બંધ થઈ જતી હતી, પરંતુ દુકાનનું સ્ટેટસ બંધ થયા બાદ અમે બંને લોકો દુકાનની અંદર જ બેસતા હતા અને ઘણી બધી વાતચીત અને મોજ કરતા, જેને કારણે મને ઘણી બધી મજા આવતી હતી. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ મારી ઈચ્છાઓ હવે રોકી શકું તેમ નહોતી, જેને કારણે મેં મારી ઈચ્છાઓ તેમની સાથે વ્યક્ત કરી અને તેઓએ મારી ઈચ્છાઓને માન આપીને કહ્યું કે કંઈ વાંધો નહીં, હવેથી આપણે રાત્રિના સમયનો સદુપયોગ કરશું. આપણે અહીંયા રહેશું અને મજા કરીશું અને મારા જેવી મજા અને આનંદ તને કોઈ કરાવી શકશે નહીં, તે યાદ રાખજે. આટલું કર્યા બાદ બીજે દિવસે તેઓએ શટર બંધ કર્યું અને દુકાનની અંદર અમે ભારે મજા કરી. હવે જ્યારે જ્યારે પણ અમને મજા અને આનંદ કરવાની ઈચ્છા થતી હતી ત્યારે હું તેમની પાસે જતી હતી અને તેઓ મને ખૂબ જ મજા આવી કરી દેતા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળશું એક આવી જ નવી પ્રેમભરી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.